રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મંગળવારે બાંસવાડા નજીક માનગઢ ધામ ખાતે માનગઢ ધામ કી ગૌરવ ગાથા કાર્યક્રમને સંબોધિત કર્યો આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મંચ પર હાજર હતા ગેહલોત અને મોદી એકબીજા માટે પ્રશંસાના પૂર બાંધતા રાજકીય ક્ષેત્રમાં વિવિધ અટકળો થઈ રહી છે માનગઢ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પીએમ મોદીના વખાણ કરીને કોંગ્રેસ કમાન્ડ પર દબાણ લાવવાની કોશિશ કરી છે ગેહલોતે કાર્યક્રમમાં કહ્યું હતું કે પીએમ મોદીને વિદેશમાં આટલું સન્માન એટલા માટે મળે છે કારણ કે તેઓ જે દેશના વડાપ્રધાન છે તે મહાત્મા ગાંધીનો દેશ છે એ દેશ જ્યાં લોકશાહીના પાયા મજબૂત અને ઊંડા છે અને સિત્તેર વર્ષ પછી પણ જ્યાં લોકશાહી જીવંત છે અન્ય દેશોમાં લોકો એ વિચારીને ગર્વ અનુભવે છે કે આવા દેશના વડાપ્રધાન આપણા દેશમાં આવી રહ્યા છે આ કાર્યક્રમમાં ગુજરાત અને એમપીના સીએમ પણ ઉપસ્થિત હતા માનગઢની ટેકરીઓ ભીલ સમુદાય અને રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશની અન્ય જાતિઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે ભીલો અને અન્ય આદિવાસીઓએ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન અહીં લાંબા સમય સુધી અંગ્રેજો સામે લડત આપી હતી મોદીના વખાણ કરીને કોંગ્રેસ કમાન્ડ પર દબાણ લાવવાની ગેહલોતની ચાલ તેમની ખુરશી બચાવી શકે છે કે કેમ તે હવે જોવાનું રહેશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી